નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું વિશાલ, લઈને આવ્યો છું તમારા માટે ભૌતિક વિજ્ઞાન. થોડા દિવસ બાદ મળીએ છીએ આપણે, વાંધો નહીં. આજે આપણે જોવાનો છે લેક્ચર નંબર 11. આમ તો આપણે આ ચેપ્ટરનો લેક્ચર નંબર 6 જ હશે, કે પાંચ લેક્ચર પહેલાં ચેપ્ટર હતા અને 6 લેક્ચર હશે આપણો ચેપ્ટર નંબર 2 એકમ તથા માપન. તો અત્યાર સુધીમાં આપણે શું જોયું છે એકમ તથા માપનમાં, યાદ કરીએ એકવાર. તો આપણે એક તો રાશિ એટલે શું, ભૌતિક રાશિ એટલે શું તેના વિશે જાણ્યું હતું, પછી એના એકમો વિશે જાણ્યું, એકમ પદ્ધતિ વિશે જાણ્યું, SI એકમ પદ્ધતિ જે આખા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવેલી છે એના વિશે આપણે જાણ્યું, બરાબર છે? તો આપણે આ રીતે જુદી જુદી એકમ પદ્ધતિ વિશે આપણે જાણી લીધું છે, બરાબર છે? હવે એના પછી આપણે SI એકમ પદ્ધતિના બે મહત્વના એકમો જે હતા, જેનું નામ હતું સમતલ કોણ અને ઘન કોણ, એ એની રાશિ છે, અને એના એકમો હતા રેડિયન અને સ્ટીરેડિયન. પછી આપણે જોયું હતું કે અહીંયાથી આપણે કોઈ ગ્રહનું અંતર માપવું છે, બરાબર છે, તો એના માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પણ જોઈ હતી આપણે, બરાબર. તો આમ કરીને જનરલી આપણે 50% જેવું ચેપ્ટર મારા ખ્યાલથી આપણે પૂરું થઈ ગયું છે, બરાબર છે? એના હજી દાખલા મેં બી આપણે ગણ્યા હશે, એકાદા કદાચ લાસ્ટ લેક્ચર 10 આપણા દાખલાનો જ હશે, બરાબર છે? હવે અહીંયા આપણે જોવાનું છે કે એકમો કોઈ પણ રાશિ છે તો એના જુદા જુદા એકમો હશે, બરાબર છે? તો એ એકમો વિશે જાણકારી મેળવવાની છે. તો આપણે બે એકમ જોશું, બે રાશિના એકમો, એક તો દળના એકમો જોશું અને એક લંબાઈના એકમ જોશું, બરાબર છે? આના અમુક જગ્યાએ જુદા એકમો વપરાય છે, કદાચ તમે અમુક એકમો શું છે કે તમે જોઈ ગયા હશો, બરાબર છે? તો જોઈએ કે એ એકમો કયા છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ આપણા લંબાઈના એકમોથી સ્ટાર્ટ કરીએ, બરાબર છે? કે લંબાઈના એકમો કેવા કેવા હશે, બરાબર. તો લંબાઈના જુદા જુદા એકમો એના વિશે આપણે જાણકારી મેળવવાની છે આજે. તો લંબાઈના નાના એકમ પણ હોય, જેમ કે આપણે કોષ, એક આપણે જે કોષ હોય શરીરનો એને માપવાની લંબાઈ હોય, બરાબર છે? અને સૂર્ય જેવા ગ્રહોનું અંતર માપવાની પણ લંબાઈ જોઈએ, બરાબર. તો એ બધાય એકમો આપણે એમાં જોવાના છે. તો જે નાનામાં નાના એકમો હશે, બરાબર છે, એ લંબાઈના આપણા કયા એકમો હશે? નાના એકમો, નાના એકમો હશે આપણા માઇક્રોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ, બરાબર છે? હજી આનાથી નાના હશે પાઇકોમીટર, ફર્મીમીટર. તો આવા જુદા જુદા આપણને એકમો છે, બરાબર છે? જો માઇક્રોમીટરને આપણે લખવા જઈએ તો એ થશે 10^-6 મીટર થશે, ખૂબ જ નાનું. નેનોમીટર તો એનાથી પણ નાનું, 10^-9 મીટર. એંગસ્ટ્રોમ એનાથી નાનું, 10^-10 મીટર. પાઇકોમીટર આવશે, એ આવશે 10^-12 મીટર. અને ફર્મીમીટર આવશે 10^-15 મીટર. તો આ થઈ ગયા નાના એકમો, બરાબર છે? જ્યારે આપણે પરમાણુનું કદ માપવાનું આવશે, પરમાણુની ત્રિજ્યા માપવાની આવશે, આપણા શરીરના કોષોની ત્રિજ્યા માપવાની આવશે, કોરોના વાયરસ છે તો એની લંબાઈ કેટલો લાંબો છે, બરાબર છે, એ માપવા માટે પણ આપણે માટે આ એકમો ઉપયોગમાં આવશે. તો આ થઈ ગયા લંબાઈના નાના નાના એકમો, બરાબર છે, જે સામાન્ય રીતે આપણે યુઝ ના કરતા હોય. આપણે 11મા ધોરણમાં અમુક પ્રેક્ટિકલ આવશે જેમાં તમે મિલીમીટર સુધી, હજી એક નાનો એકમ છે મિલીમીટર, જે આવશે 10^-3 મીટર, બરાબર. તો આ એકમ સુધી આપણે માપન શીખવાના છીએ. જ્યારે તમે લેબોરેટરીમાં આપણે જઈશું ત્યારે આપણે આના વિશે પણ જોવાનું છે, બરાબર છે? તો આ થઈ ગયા છે એના નાના એકમો. કયા છે? મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ, પાઇકોમીટર અને ફર્મીમીટર, બરાબર છે? હવે લંબાઈના જે મોટા એકમો છે, કયા એકમો છે? મોટા એકમો, બરાબર. તો એમાં ત્રણ એકમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મોટા એકમોમાં,
જે આપણે ખગોળીય ઘટના માટે વપરાય. બાકી આમ તો સામાન્ય રીતે ઘણા બધા છે, કિલોમીટર છે, બરાબર છે, કિલોમીટરમાં જ આપણે મોટાભાગે અંતર માપીએ છીએ. પણ એનાથી વધારે મોટા અંતર હોય, જેમ કે અહીંયાથી સુરત દાદાનું અંતર માપવું છે, કોનું અંતર માપવું આપણે? સુરત દાદાનું. તો એ આપણે જનરલી કિલોમીટર અને મીટરમાં લખીએ તો ઘણી બધી ઘાત આવે. તો એની જગ્યાએ એવા અંતર માપવા માટે તમારે ત્રણ ઇમ્પોર્ટન્ટ એકમ આવશે. એક આવશે એસ્ટ્રોનોમિકલ યુનિટ. કયો આવશે? એસ્ટ્રોનોમિકલ યુનિટ, જેને આપણે કહેશું AU, બરાબર છે. બીજો આવશે આપણે પ્રકાશ વર્ષ. કયો આવશે? પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ વિશે તો બધાએ જાણ્યું હશે કે પ્રકાશ વર્ષ અહીંયાથી આપણે તારાઓનું અંતર માપવું હોય તો એના માટે વપરાય. અને જે ત્રીજો એકમ આવશે એ છે પારસેક. કયો છે? પારસેક, બરાબર, જેને આપણે શું કહેશું? PC પણ કહે છે, બરાબર છે. પ્રકાશ વર્ષને LY કહેવાય. શું કહેવાય? LY. પ્રકાશ એટલે લાઇટ, વર્ષ એટલે ઇયર, એટલે લાઇટ ઇયરનું શોર્ટ ફોર્મ આપણે શું કરી નાખ્યું? LY કર્યું, બરાબર છે. તો આ એકમો થઈ ગયા. મોટા એકમો કયા છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પારસેક, બરાબર છે. હવે આના વિશે આપણે ડીપમાં જોઈએ થોડું, કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું છે. તો પહેલું લઈએ આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ. શું લઈએ? એસ્ટ્રોનોમિકલ યુનિટ. ઓકે, તો કેવી રીતે લેશું આને? તો એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા છે કે પૃથ્વીથી સૂર્યના અંતરને, કોના અંતરને? પૃથ્વીથી સૂર્યના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. શું કહેવાય? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. એટલે કે પૃથ્વીથી સૂર્યના અંતરને એક AU કહે છે. શું કહે છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. પૃથ્વીથી સુરત દાદાના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. તો એક AU બરાબર કેટલા મીટર થશે? તો એક AU બરાબર થશે 1.496 × 10^11 મીટર. શું થશે? 1.496 × 10^11 મીટર. એટલે કે એક AU બરાબર આટલું મીટર થાય. તો હવે હું એમ કહું કે ધારો કે કોઈ એક્સ નામનો ગ્રહ, કોઈ એક્સ નામનો ગ્રહ પૃથ્વીથી 3 AU દૂર છે. કેટલું દૂર છે? 3 એસ્ટ્રોનોમિકલ દૂર છે. તો આપણે શું કરવું પડશે? કે સૂરજ દાદાથી એ 3 ગણો વધારે દૂર છે આપણાથી. એનો મિનિંગ શું થયો? કે સૂરજ દાદાથી પણ 3 ગણો વધારે દૂર છે એક્સ નામનો ગ્રહ, જો 3 AU દૂર હોય તો, બરાબર છે. તો આ વસ્તુ છે. ચલો ત્યારે હવે આપણે બીજો એકમ જોઈએ, પ્રકાશ વર્ષ. કયો એકમ જોશું આપણે? પ્રકાશ વર્ષ. ચલો એસ્ટ્રોનોમિકલ યુનિટમાં આઈડિયા આવી ગયો. ચલો પ્રકાશ વર્ષ હવે જોઈએ. તો એક પ્રકાશ વર્ષ એટલે શું? તો પ્રકાશ દ્વારા, પ્રકાશ દ્વારા એક વર્ષમાં કાપેલા અંતરને, કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે. શું કીધું છે? કે પ્રકાશ દ્વારા એક વર્ષમાં કાપેલા અંતરને આપણે એક પ્રકાશ વર્ષ કહેશું. એટલે શું? તો આપણે જોઈએ કે આપણું એવું સૂત્ર છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર બરાબર શું થશે? ઝડપ ગુણ્યા સમય, બરાબર. તમને ઝડપ આપેલી છે, પ્રકાશની ઝડપ આપણને ખબર હોય, 1 સેકન્ડમાં 3 × 10^8 મીટર જાય. કેટલું જાય? 3 × 10^8, એટલે કે 3 × 10^8 એ 1 સેકન્ડમાં જશે. અને સમય આપણને શું આપ્યો છે? 1 વર્ષ. તો વર્ષને શેમાં ફેરવવું પડશે? સેકન્ડમાં ફેરવવું પડશે. તો વર્ષને સેકન્ડમાં ફેરવવા માટે 1 વર્ષમાં આવે 365 દિવસ. એ 365માં 1 દિવસમાં આવે 24 કલાક.
ઈ એક કલાકમાં આવશે 60 મિનિટ, અને એ 60 મિનિટમાં આવશે 1 60, 1 મિનિટમાં આવશે 60 સેકન્ડ. તો કેવી રીતે એક વર્ષમાં 365 દિવસ, દરેક દિવસમાં 24 કલાક, દરેક કલાકમાં 60 મિનિટ અને દરેક મિનિટમાં 60 સેકન્ડ. તો આનો જ્યારે તમે ગુણાકાર કરશો ત્યારે આપણને અંતર શેમાં મળશે? પ્રકાશ વર્ષ. શેમાં મળશે? પ્રકાશ વર્ષ. તો આ ગુણાકાર તમારે તમારી જાતે કરવાનો છે, કારણ કે મારી પાસે તો કેલ્સી છે નહીં, બરાબર છે? તો પણ જો હું આપણું કરવા બેસું તો મારા ખ્યાલથી આટલું આવશે, 9.46 × 10¹⁰ મને યાદ નથી, તો 10¹⁰ તમે લખી નાખજો, બરાબર છે? તો આ થઈ જશે આપણું એક પ્રકાશ વર્ષ. કેટલું થશે? 1 પ્રકાશ વર્ષ, બરાબર? ખબર પડી ગઈ. તો આ થઈ ગયા આપણા એકમો. હજી આની અંદર એક એકમ તમે કહેશો સાહેબ બાકી રહી ગયો. કયો એકમ બાકી રહી ગયો? પારસેક. કયો રહી ગયો? પારસેક. તો જોઈ લઈએ. ચલો ત્યારે એક પારસેક બરાબર આપણે અહીંયા જોઈ લઈએ. ઓકે ચલો ભલે જતો રહ્યા, બરાબર છે. હવે એક પારસેક, તો એક પારસેક એટલે શું? કે જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 1 AU હતું, તો જો સૂર્ય દ્વારા અથવા કોઈ ગ્રહ દ્વારા અથવા કોઈ ગ્રહ કે તારો જેની ત્રિજ્યા 1 AU હોય, કેટલી હોય? 1 AU હોય, અને તે પૃથ્વી સાથે 1 સેકન્ડનો ખૂણો આતરે, કેટલો ખૂણો આતરે? 1 સેકન્ડનો ખૂણો આતરે, તો આ અંતરને એક પારસેક કહે છે. ખબર પડી? શું કીધું? કે જો કોઈ ગ્રહ કે તારો તેની ત્રિજ્યા 1 AU હોય અને પૃથ્વી સાથે 1 સેકન્ડનો ખૂણો આતરે, તો આ અંતરને 1 પારસેક કહે છે. કેટલું કહે છે? 1 પારસેક કહે છે. તો એની આકૃતિ દોરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. આ ખૂણો છે 1 સેકન્ડ, આ અંતર છે, આ જેની ત્રિજ્યા છે AB એ છે 1 AU, અને આ એનું અંતર આપણે ડિફાઇન્ડ કરવાનું છે. તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદમાં જોયું હતું કે થીટા બરાબર બીના છેદમાં ડી, જ્યાં બી બરાબર શું છે આપણું? 1 AU છે. શું છે? 1 AU, બરાબર. તો બી બરાબર શું થશે કહોજો? 1 AU એટલે કે 1.496 × 10¹⁰. આ થીટાને આપણે નીચે લઈ જશું અને ડીને અહીંયા કરતા બનાવી દઈએ. થીટા બરાબર કેટલું કીધું છે? 1 સેકન્ડ. કેટલું કીધું છે? 1 સેકન્ડ. તો 1 સેકન્ડ એટલે થશે 1/60 મિનિટ. 1/60 મિનિટ થશે 1/60 × 60 ડિગ્રી. અને આને આપણે કેટલા વડે ગુણશું? π/180. કેટલા વડે ગુણશું? π/180. તો જ્યારે તમે આને π/ આ કિંમત આમાં મૂકશું, 1.496 × 10¹⁰, બરાબર છે, π/60 × 60 × 180, બરાબર છે? તો આ રીતે જ્યારે તમે કરશો ત્યારે આપણને ડી મળી જશે. શું મળી જશે? ડી. તો ડી જે છે એ આપણું થશે 1 પારસેક. કેટલું થશે? 1 પારસેક, બરાબર. તો આ થઈ ગયા છે આપણા જુદા જુદા એકમો. કયા એકમો થઈ ગયા? લંબાઈના જુદા જુદા એકમો, બરાબર છે. કયા એકમો જોયા આપણે એની અંદર?
નાના એકમો નેનોમીટર, પાઇકોમીટર, ફર્મીમીટર, એંગસ્ટ્રોમ, મિલીમીટર, માઇક્રોમીટર અને મોટા એકમોમાં ત્રણ જોયા આપણે, એસ્ટ્રોનોમિકલ યુનિટ, પારસેક અને પ્રકાશવર્ષ. બરાબર છે? તો હવે આના વિશે થોડું વધારે ડીપમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જશું. આ ચેપ્ટરને અત્યારે આગળ વધારશું. ત્યાં સુધી તમે ખુશ રહો, સુરક્ષિત રહો અને તમારું ધ્યાન રાખો. બરાબર છે? આવજો. બાય બાય. ટાટા.